ગ્રીન સિટી ગાંધીનગરની હરિયાળી હવે જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે પાટનગર ગાંધીનગરમાં રોડ નેટવર્ક મેટ્રો રેલ અને ઓવરબ્રિજ સહિતની કામગીરી માટે વિકાસનું નામ આપીને હજારોની સંખ્યામાં વૃક્ષોનું છેદન કરવામાં આવી રહ્યું છે ત્યારે શહેરમાં વધુ એક વાર ચૌદ એકડમાં ફેલાયેલા આઠસોથી વધુ નાના મોટા વૃક્ષોનો ભોગ લેવાની તૈયારીઓ થઈ રહી છે સરકાર દ્વારા ચરેડી પાસે બાયોટેકનોલોજીકલ રિસર્ચ સેન્ટર બનાવવા માટે અહીં વૃક્ષોને કાપવા માટેની પરવાનગી આપી દેવાતા પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અહીં ચરણીમાં હજારોની સંખ્યામાં વૃક્ષો આવેલા છે જ્યાં હજારોની સંખ્યામાં નાના મોટા પક્ષીઓ નિવાસ કરે છે એટલું જ નહીં અહીં દૂર દૂરથી પણ કેટલાક પક્ષીઓ આશ્રય લેવા માટે આવે છે જો આ વૃક્ષો કપાશે તો હજારો પક્ષીઓનો આશ્રય વિખરાઈ જશે જેથી ગાંધીનગરમાં પ્રકૃતિ પ્રેમીઓ પક્ષીઓના નિવાસ સ્થાનને બચાવવા સરકારને વિનંતી કરી રહ્યા છે જો સરકાર દ્વારા આ માંગ નહીં સ્વીકારવામાં આવે અને નવી નવી બિલ્ડિંગો રિસર્ચ લેબ કોલેજો એ બધું બનવાનું શરૂ થઈ ગયું છે અને એમાં ગાંધીનગરની હરિયાળીનો ભોગ લેવાઈ રહ્યો છે તો આ જે એરિયા છે ચરેડી વિસ્તાર અહીંયા આ શહેરથી થોડો દૂર આવેલો છે શહેરના એન્ડ બાજુ આવેલો છે અહીંયા એટલા બધા વૃક્ષો અને લાઇક જંગલ જેવું જ છે આ અને અહીંયા એટલા બધા પક્ષીઓ પોપટો હજારોની સંખ્યામાં રહે છે બરાબર તો આ જે જગ્યા છે આ જગ્યાએ હવે કોઈ રિસર્ચ લેબોરેટરી બનવા જઈ રહી છે અને એના માટે થઈને આ વૃક્ષોનો હવે ખાતમો બોલાવવાનો છે કન્સ્ટ્રક્શન પણ શરૂ થઈ ગયું છે અને વન ખાતા એ પરમિશન આપી દીધી છે વન સંરક્ષણ ખાતા એને જંગલની રક્ષા કરવી જોઈએ પણ એ જ જો આવી પરમિશન આપી રહ્યું છે તો હવે કોને કેવું એટલે આ જે વૃક્ષો કપાઈ રહ્યા છે જે પક્ષીઓ ઘર વિહોણા થશે તો એ બધા ક્યાં જશે સરકાર દ્વારા અહીં કોઈ રિસર્ચ લેબોરેટરી બની રહી છે પૂરેપૂરું નામ તો ખ્યાલ જ નથી પણ જાણવામાં આવ્યું કે રિસર્ચ લેબોરેટરી બની છે અને ત્યાં આગળ તમે જુઓ ત્યાં બાંધકામ પણ શરૂ કર્યું છે એ બાંધકામ શરૂ કરીને અંદરની બાજુ વૃક્ષો કાપવાનું ટૂંક સમયમાં ચાલુ થઈ જશે એટલે દિવાલ પણ બનવાની તૈયારીમાં છે અને પાયા પણ ખોદાઈ ગયા છે તો સરકારને વિનંતી કંઈ પોપટો છે તેનું નિરીક્ષણ કરે તેનું રિપોર્ટ કરે જે એમને રિસર્ચ કરવું હોય તે પોપટો ઉપર કરે અને આ જંગલ ઉપર પણ પહેલાં રિસર્ચ કરે ત્યારબાદ તેમનો નિર્ણય લે કઈ લેબોરેટરી બનાવી કે ના બનાવી જો સરકાર સંવેદનશીલ હોય તો અબોલા જીવ જેવા પોપટ છે ને બીજા બીજા ઘણા પક્ષીઓ પણ હશે કે જ રહેશે અને પક્ષીઓની સાથે જીવ જંતુઓ પણ રહેતા હશે તો આ બધાનું શું આપણે ઘર ઘર ગ્રીન સિટી ગાંધીનગરમાં આપનું સ્વાગત છે રાજ્યના પાટનગર ગાંધીનગરની અંદર આપ પ્રવેશ કરશો તો આ પ્રકારના સાઈન બોર્ડ અને ગાંધીનગરની હરિયાળી આપને નજરે પડશે પરંતુ ભવિષ્યની અંદર ગાંધીનગરની આ હરિયાળી અને ગાંધીનગરમાં ગ્રીન સિટી ગાંધીનગરના લાગેલા આ બોર્ડ ભૂતકાળ થઈ જશે જેનું કારણ છે ગાંધીનગરની અંદર સતત વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે ગાંધીનગરના જંગલ વિસ્તાર હવે સિમેન્ટ કોન્ક્રીટના જંગલો બની રહ્યા છે અને તેને અટકાવવા માટે પ્રકૃતિ પ્રેમીઓ આંદોલન કરી રહ્યા છે હાલ આપ જે ગ્રીનરી જોઈ રહ્યા છો તે ગાંધીનગરનો ચરેડી વિસ્તાર છે ગાંધીનગરના આ ચરેડી વિસ્તારની અંદર હવે બાયોટેકનોલોજી લેબ જે છે તે બનવા જઈ રહી છે અને તેના કારણે જે વિવિધતા ધરાવતો આ વિસ્તાર હવે જંગલ વિસ્તારમાંથી સિમેન્ટ કોન્ક્રીટના જંગલની અંદર પરિવર્તિત થશે તે પ્રકારની ભીતિ છે હજારોની સંખ્યામાં અહીં રહેલા વૃક્ષોનું છેદન કરવામાં આવશે તેથી ઉપરાંત આ વિસ્તારની અંદર હજારોની સંખ્યામાં પક્ષીઓ વસવાટ કરે છે ખાસ કરી હજારોની સંખ્યામાં પોપટ પરિવારોનું આ રહેઠાણ છે દૂર દૂરથી પોપટ પરિવારો રાતવાસો કરવા માટે આ ચરેડી વિસ્તારની અંદર આવે છે સાંજના સુમારે જો આ ચરેડી વિસ્તારમાંથી આપ પસાર થશો તો પક્ષીઓનો અને ખાસ કરી પોપટ પરિવારોનો કલરવ આપની મનને શાંતિ આપશે તે પ્રકારનો પ્રાકૃતિક અવાજ જે છે તે આપના અટકાશે પરંતુ હવે આ પક્ષીઓનો કલરવ જે છે તે પણ ગાંધીનગરની હરિયાળી સાથે ભૂતકાળ બની જશે તે પ્રકારની ભીતિ છે અને તેને લઈને જ ગાંધીનગરના પ્રકૃતિ પ્રેમીઓ સરકારને વિનંતી કરી રહ્યા છે આંદોલનના સ્વરૂપમાં પણ અને વિનંતીના સ્વરૂપમાં પણ કે આ ચરેડી વિસ્તારને છોડી આ બાયોટેકનોલોજી લેબને અન્ય કોઈ જગ્યાએ બનાવવામાં આવે કે જેના કારણે પોપટ પરિવારોનું ઘર જે છે તે ન વિખેરાય અને ગાંધીનગરની આ ગ્રીન હરી હરિયાળી જે છે તે પણ નષ્ટ ન થાય કેમેરામેન દીક્ષિત દરજી સાથેની કુંજાની ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર